હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા ડુંગરાળ વિસ્તારમાં પાણી સંગ્રહ માટે નવીન વન તલાવડીઓ બનાવવામાં આવી. દાહોદ જિલ્લામાં અતિ દુર્ગમ ગણાતા એવા જંગલ વિસ્તારના ડુંગરાળ પ્રદેશમાં વન વિભાગ દ્વારા લીમડાબરા ગામના ડુંગરાળ વિસ્તારને વન વિભાગની જમીનમાં 12 વન તળાવો ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર વિસ્તારમાં હાલ કુદરતી સૌંદર્યમાં જોવાલાયક સ્થળ તરીકે ઉપસી આવ્યા છે. વન વિભાગના અથાગ પ્રયત્નો બાદ આ સમગ્ર વિસ્તારમાં 12 વન તળાવો ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને પણ ખેતીમાં તેમજ પશુઓને પાણી પીવડાવવા માટે કોઈપણ જાતની તકલીફો પડતી નથી. સૂકો ભઠ રહેતો આ સમગ્ર ડુંગરાળ વિસ્તાર હાલ વન વિભાગના અથાગ પ્રયાસોથી લીલોતરો થઈ ગયો છે. કેન્દ્ર સરકારની કેમ્પ યોજના હેઠળ આ સમગ્ર યોજના વન વિભાગે પૂર્ણ કરી છે, જેનો લાભ આજુબાજુના ગ્રામવાસીઓ હાલ લઈ રહ્યા છે. વન વિભાગની લીમડાબાર ગામમાં આવેલ 49 હેક્ટર પ્લોટની જમીનમાં કુલ 42,042 ખાડા ખોદવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 12 વન તલાવડીઓ બનાવવામાં આવી છે અને હાલ આ સમગ્ર વન તલાવડીઓ કાર્યરત થઈ જતા ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે. નયમા મુંડા, ZS ટીવી, દાહોદ. દાહોદ રેન્જ કતવારા રાવણ લીમડાબરા જંગલ ભાગમાં 12 વન તલાવડી બનાવવામાં આવેલી છે જંગલ તરફથી. એમાંથી ગ્રામજનોને પાણીની સુવિધા મળી રહે, માલ ઢોરને બી પાણી મળી રહે. ત્યાં પ્લોટ બી બનાવવામાં આવેલો છે, પ્લોટની અંદર ઘાસચારો બી મળી રહે ગ્રામજનોને. મારું નામ BM બારિયા, રાવણ ફોરેસ્ટર કતવારા.